સ્ટડી આઈક્યુ ગુજરાતીમાં હું પ્રશાંત માવાણી આપ સૌનું ખૂબ જ હાર્દિક રૂપે સ્વાગત કરું છું. આશા રાખું છું કે આપ સૌ મજામાં હશો. આજે 7 ડિસેમ્બર 2019ના વર્તમાન પ્રવાહોને આપણે MCQના ફોર્મેટમાં સમજશું. આજનો પહેલો પ્રશ્ન, સંયુક્ત ત્રિસેવા અભ્યાસ ઇન્દ્ર 2019નું આયોજન ભારત અને કયા દેશ વચ્ચે કરવામાં આવશે? જવાબ છે રશિયા. 10 ડિસેમ્બરથી લઈને 19 ડિસેમ્બર સુધી આ એક્સરસાઇઝ ચાલશે. આ 3 અલગ અલગ લોકેશન્સમાં કરવામાં આવશે. એક છે પુણે, ગોવા અને ઝાંસીથી નજીક એક લોકેશન છે, આનું નામ છે બાબીના, કૌંસમાં લખી દઉં છું, નિયર ઝાંસી. આજે ઇન્દ્ર એક્સરસાઇઝ છે. આ ઇન્દ્ર સિરીઝ એક્સરસાઇઝની જે સ્ટાર્ટિંગ છે એ 2003માં થઈ હતી અને પ્રથમ જે જોઈન્ટ એક્સરસાઇઝ છે, ટ્રાય સર્વિસ એક્સરસાઇઝ. ટ્રાય સર્વિસ એટલે તમને ખ્યાલ હશે કે જેમાં આર્મી, નેવી અને એરફોર્સ ત્રણેય મળીને એક એક્સરસાઇઝ કરે છે, તો આની શરૂઆત થઈ 2017માં. ગ્લોબલ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ 2020 મુજબ ભારત વર્ષ 2018માં કેટલામો સૌથી વધુ વાતાવરણથી પ્રભાવિત દેશ હતો? જવાબ છે 5મો. જાપાનનો નંબર આમાં ફર્સ્ટ નંબર ઉપર આવે છે. જાપાન ઇઝ ફર્સ્ટ. અને આજે ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જથી જે આપણા દેશ ઉપર પ્રભાવ પડ્યા છે, તો સૌથી વધારે મૃત્યુદર 2018માં કોઈ દેશમાં થયો હોય તો એ છે આપણા દેશ ભારતની અંદર. ડેથ અથવા તો તમે એને ફેટાલિટીઝ પણ કહી શકો છો. 2018ની વાત છે. આ જે રિપોર્ટ છે અથવા તો ઇન્ડેક્સ છે, આ એક ઇન્ટરનેશનલ એન્વાયરમેન્ટલ થિંક ટેન્ક છે, આનું નામ છે જર્મન વોચ. જર્મન વોચ દ્વારા આ તૈયાર કરવામાં આવે છે અને આમાં ટોટલ 181 દેશોનું એનાલિસિસ કરવામાં આવે છે. કઈ સામાન્ય વીમા કંપનીએ માય હેલ્થ વુમન સુરક્ષા પોલિસી શરૂ કરી છે? જવાબ છે HDFC ERGO એર્ગો. આ એક તમે કહી શકો કે એક કોમ્પ્રિહેન્સિવ મેડિકલ ઇન્સ્યોરન્સ છે. ખાસ કરીને મહિલાઓને ધ્યાનમાં રાખીને આની ડિઝાઇન કરવામાં આવેલી છે. 18 વર્ષથી 65 વર્ષના જે મહિલાઓ છે એને આમાં 1 લાખથી લઈને 1 કરોડ સુધીનું કવર મળે છે. આગળ વધીએ પહેલાં મિત્રો, અમારા પેનડ્રાઈવ અને ટેબ્લેટ કોર્સીસ ગુજરાતની અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમારી ખૂબ જ મદદ કરી શકે એમ છે. આની બધી જ માહિતી તમને studyiq.com ઉપરથી મળી જશે. આ અમારા પેઇડ કોર્સીસ છે, પ્રીમિયમ કોર્સીસ છે. કોઈ ક્વેશ્ચન, ક્વેરીઝ, ડાઉટ્સ હોય તો આ નંબર્સ ઉપર તમે અમને કોલ પણ કરી શકો છો. 2019 નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન એટલે કે નાટો સમિટ કયા દેશમાં યોજવામાં આવી હતી? આનો જવાબ છે યુનાઇટેડ કિંગડમ, લંડનની અંદર આનું આયોજન કરવામાં આવેલું હતું અને ત્યાંના જે પ્રાઇમ મિનિસ્ટર બોરિસ જોન્સન જે છે એ આના હોસ્ટ હતા. 2019ની આ જે સમિટ છે એ ખાસ એટલે છે કારણ કે 2019માં નાટોના 70 વર્ષ પૂરા થાય છે. 70મી એનિવર્સરી છે. આની સ્થાપના જે છે એ 1949માં થઈ હતી. રાઈટ. અને આમાં ટોટલ 29 દેશો છે. આમાં નોર્થ અમેરિકા અને યુરોપિયન કન્ટ્રીઝ જે છે એ આના ભાગ છે. ટોટલ 29 દેશ છે. મધ્યપ્રદેશના કયા શહેરમાં અવંતી મેગા ફૂડ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? જવાબ છે દેવાસ. આજે દેવાસની અંદર જે ફૂડ પાર્ક છે આ 51 એકરમાં ફેલાયેલું છે. 150 કરોડ રૂપિયાનું આ ઇન્વેસ્ટમેન્ટ છે અને લગભગ 5000 જેટલા લોકોને જોબ્સ મળશે. અલગ અલગ પ્રોડક્ટ્સ જેમ કે સોયાબીન, પછી ઘઉં છે, આ સિવાય બીજા જે અનાજો છે, વેજીટેબલ્સ છે, આનું પ્રોસેસિંગ આ પાર્કમાં કરવામાં આવશે અને વેરહાઉસની ફેસિલિટી પણ સેકન્ડ ફેઝમાં ખોલવામાં આવશે. વેરહાઉસની ફેસિલિટી ઇન્દોર, ઉજ્જૈન,
પછી ધાર, અગાર, આ બધી અલગ અલગ લોકેશન્સમાં આપણે જોવા મળશે. 64મો મહાપરિનિર્વાણ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? જવાબ છે 6 ડિસેમ્બર. મહાપરિનિર્વાણ દિવસ જે છે એ બાબા સાહેબ આંબેડકર નું જે ડેથ એનિવર્સરી છે એને આપણે મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવીએ છીએ. મહાપરિનિર્વાણ શબ્દ મહત્વનો એટલે છે કારણ કે આની ઉપરથી પ્રશ્ન પૂછાઈ શકે. તમે જો તમારો જીપીએસસી અથવા તો પોલીસ ઇન્સ્પેક્ટરની જે એક્ઝામ છે એનો સિલેબસ ચેક કરશો તો એમાં મહાવીર અને બુદ્ધના સમયની વાતો અથવા તો એ બેઝિકલી ટોપિકનો ભાગ છે, મહાવીર અને બુદ્ધ. તો આવા પ્રશ્ન ઘણી બધી એક્ઝામ્સમાં પૂછાયેલા છે. ફોર એક્ઝામ્પલ યુપીએસસીની જો વાત કરીએ તો દર વર્ષે તમને મહાવીર અથવા તો બુદ્ધ ઉપર એક પ્રશ્ન તો જોવા મળે જ છે. તો આજે મહાપરિનિર્વાણ શબ્દ છે આનો મતલબ એવો થાય કે કોઈના નિધન પછી અથવા તો મૃત્યુ પછી એમને મોક્ષ મળે અથવા તો નિર્વાણ પ્રાપ્ત કરે એને મહાપરિનિર્વાણ કહેવાય છે, રાઈટ? અને બુદ્ધની જે ટેક્સ્ટ છે એની અંદર મહાપરિની બન્ના સૂત એક પ્રકારનો સૂત્ર છે. તો એની અંદર જ્યારે એવું લખેલું છે કે જ્યારે બુદ્ધ ભગવાન 80 વર્ષના હતા અને જ્યારે એમનું નિધન થયું તો એ દિવસને ઓરિજિનલી મહાપરિનિર્વાણ કહેવાય છે, રાઈટ? બી આર આંબેડકર અહીંયા લખું છું. કયા બોલિવૂડ અભિનેતા અભિનેત્રીની ફિટનેસ એપ્લિકેશનને ગૂગલ પ્લે 2019ની શ્રેષ્ઠ એપ્લિકેશનનો એવોર્ડ આપવામાં આવ્યો છે? જવાબ છે શિલ્પા શેટ્ટી. એમની જે એપ્લિકેશન છે હેલ્થને લગતી એ પર્સનલ ગ્રોથ કેટેગરીમાં ટોપ નંબર ઉપર આવી છે. ટ્રક માલિકોને મફત ફાસ્ટેગ પૂરા પાડવા માટે કયા ઓનલાઈન ટ્રેકિંગ પ્લેટફોર્મે IEDFC બેંક અને યસ બેંક સાથે ભાગીદારી કરી છે? જવાબ છે બ્લેકબક. ટ્રકિંગ સિસ્ટમ જે છે એ ઓનલાઈન ફ્રીમાં ફાસ્ટેગ પ્રોવાઈડ કરશે અને લગભગ 30 લાખ ટ્રક ચાલકોને આનો ફાયદો થશે. કયા દેશમાં 2018માં મલેરિયાના કેસમાં સૌથી ઝડપથી ઘટાડો જોવા મળ્યો છે? આનો જવાબ છે આપણો દેશ ભારત. પણ એનો મતલબ એ નથી કે આપણે મલેરિયા ફ્રી દેશ થઈ ગયા છીએ. આખી દુનિયામાં દર વર્ષે 2018ની જો વાત કરીએ, આંકડા ઉપર નજર નાખીએ તો 228 મિલિયન મલેરિયાના કેસીસ આખી દુનિયામાં જોવા મળેલા હતા. આમાં ટોપ જે 19 દેશો છે એમાં ભારતનો પણ સમાવેશ થાય છે. 19 દેશોની અંદર એટલો મલેરિયા છે કે લગભગ દુનિયાના 85% મલેરિયાના કેસીસને કવર કરે છે. કઈ નર્સને મરણોત્તર નેશનલ ફ્લોરેન્સ નાઇટેંગલ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે? જવાબ છે લીની સજીશ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને WHO 2020નું જે વર્ષ છે આને ઇયર ઓફ નર્સિસ એન્ડ મિડવાઇફ્સ તરીકે જાહેર કર્યું છે. નીચેનામાંથી કઈ ભાષા 6 ડિસેમ્બર 2019ના રોજે રાજ્યસભામાં પ્રથમ વખત બોલવામાં આવી? આ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. જવાબ છે સંથાલી. સંથાલી ભાષા જે છે એ યુનો ઓડિશાના આદિવાસીઓની એક ભાષા છે અને સરોજની હેમ્બ્રામ નામના આપણા એક રાજ્યસભાના MP છે એમને પ્રથમવાર જનતા દલ પાર્ટીના છે અને એમને આ સંથાલી ભાષાનો ઉપયોગ કરેલો હતો અને આ એક યુનો રેકોર્ડ અથવા તો આ તમે જોઈ શકો છો કે એક પ્રશ્ન એની ઉપરથી ઇમ્પોર્ટન્ટ બની શકે એમ છે. એમની જે સ્પીચ હતી એ સ્પીચની અંદર એમને રઘુનાથ મુમરૂ સાહેબનું નામ લીધું હતું. રઘુનાથ મુર્મુ જે છે એમને 1925માં ઓલ છીકી જે છે એ સ્ક્રિપ્ટ છે. આ સંથાલી ભાષાની જે લેખિત આપણે કહીએ ક ખ ગ જેમ આપણા ગુજરાતીમાં છે એવી રીતના ઓલ ચીખી જે છે જે અક્ષરો છે એ સંથાલી ભાષાના છે અને એ
રઘુનાથ મુર્મુ સાહેબે બનાવેલા હતા. તો એમને એક ભારત રત્ન મળવો જોઈએ એવી એ ડિમાન્ડ એમને કરેલી હતી. આખો ઇન્સિડન્ટ મેં તમને કહી દીધો છે, હવે તમારે યાદ રાખવાનો રહેશે. કઈ કંપનીએ વિશ્વના સૌથી મોટા આઈપીઓની ઘોષણા કરી છે? જવાબ છે સાઉદી રામકો. કયો દેશ ગેસ્ટ્રોએન્ટેરોલોજી પર એશિયા પેસિફિક એસોસિએશનની વાર્ષિક પરિષદનું આયોજન કરશે? જવાબ છે આપણો દેશ ભારત. અને આ વર્ષનો વિષય અથવા તો થીમ છે એવિડન્સ ટુ એક્સપર્ટીઝ. આની અંદર લગભગ 4000 જેટલા ડોક્ટર્સ પાર્ટ પણ લેશે. કયા રાજ્યની સરકારે ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે ગ્રામીણ વિસ્તારોમાં ભૂમિ બેંકો બનાવશે? ભૂમિ બેંક એટલે એક પ્રકારની લેન્ડ બેંક બનાવશે. જવાબ છે પંજાબ. તાજેતરમાં ફિલિપાઈન્સમાં આવેલા તોફાનનું નામ જણાવો. આનું નામ છે કમ્મુરી. 13 લોકોનું મૃત્યુ પણ થયું બીકોઝ ઓફ ધીસ કમ્મુરી ટાઈફૂન ફિલિપાઈન્સ. કરવેરા કાયદા સુધારા બિલ 2019 કયો આવકવેરા કાયદામાં સુધારો કરશે? જવાબ છે આવકવેરા કાયદો 1961. પાર્લિયામેન્ટે આજે 2019નું બિલ છે એને પાસ કરી દીધું છે. ધ વોલ્ટ ઓફ વિષ્ણુ પુસ્તકના લેખક કોણ છે? જવાબ છે અશ્વિન સંઘી. અશ્વિન સંઘીની એક આખી સિરીઝ છે, રાઈટ? તો એ સિરીઝની અંદર આઈ થિંક છઠ્ઠી બુક છે અને 23 જાન્યુઆરી 2020 લોન્ચ કરવામાં આવશે. નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે NSEના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ છે ગિરીશચંદ્ર ચતુર્વેદી. CBSEની શાળાઓમાં 8મા 9મા અને 10મા વર્ગમાં કયા નવા વિષયની રજૂઆત કરવામાં આવી છે? એની ગેસેસ એક સેકન્ડ માટે તમે વિચારો કયો સબ્જેક્ટ હશે. ઘણા બધા લોકો યોગ પણ વિચારતા હશે, પણ ધ રાઇટ આન્સર ઇઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI. અને આજનો લાસ્ટ ક્વેશ્ચન છે, સરાઈ સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં થયું છે? જવાબ છે ઉત્તરાખંડ. આજે સરાઈ સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એનું ઉદ્ઘાટન સ્વીડનના જે રાજા અને રાણી કિંગ કાર્લ 16 ગુસ્તાફ અને ક્વીન સિલ્વિયા ભારતની 5 દિવસની યાત્રામાં હતા, તો એમણે આનું ઉદ્ઘાટન કરેલું છે. આની ખાસ વાત એ છે કે આ જે પ્લાન્ટ છે એ 14 મિલિયન લીટર પર ડે ચોખ્ખું કરશે. અને આ બેઝિકલી આખો પ્રોજેક્ટ જે છે નમામી ગંગે, જે આપણો એક ફ્લેગશિપ પ્રોગ્રામ છે આપણા દેશનો સરકારનો, એના હેઠળ કામ કરે છે. આ નમામી ગંગેના 2 ઓબ્જેક્ટિવ્સ છે તમે કહી શકો. એક છે કે પોલ્યુશનને રોકવું અને ફરીથી ગંગા જે છે નદીને ચોખ્ખી કરવી. And that's everything in today's discussion, dear friends. Thank you very much for watching this video. Farithi Marshu, Tiyasudhi, enjoy your studies. Jai Hind.